જય સ્વામિનારાયણ. આપણે એકચ્યુઅલી ચોથું ચેપ્ટર શીખી રહ્યા છીએ, બરાબર. પણ એ ચોથા પ્રકરણમાં શીખીએ એમાં હજુ થોડુંક બાકી છે, ઘડિયાળવાળું ટીક ટીક ટીક, બરાબર. એમાં હવે તારીખનો જે સમય છે, વર્ષ મહિના અઠવાડિયું તારીખ, એ આપણે શીખવાનો બાકી છે, બરાબર. ઘડિયાળ પરનો જે સમય હતો એ તો બધા શીખી ગયા, પણ જે તારીખવાળા જે સમય છે, એક્સપાયરી ડેટ, બરાબર, એ બાકી છે. તો એની ગણતરી આપણે કરવાની છે. પણ એ પહેલાં આપણે જોઈએ કે હવે જે તમને ટેસ્ટ આપ્યો છે, તો એ ટેસ્ટની આપણે તૈયારી કરવાની છે. તો થોડુંક રિવિઝન કરી લઈએ, બરાબર. અને ધારો કે ટેસ્ટ પોસ્ટપોન થાય કદાચ, તો પણ વાંધો નહીં, આપણું રિવિઝન થઈ જશે વચ્ચે, બરાબર. કે પહેલાં બે ચેપ્ટર છે એનું આપણે રિવિઝન કરી દઈએ, પછી ચોથું ચેપ્ટર પતશે એટલે ત્રીજું અને ચોથું એ બંનેનું પણ આપણે રિવિઝન કરી દઈશું, બરાબર. આપણે તૈયારી તો રાખવાની જ કે ટેસ્ટ ગમે ત્યારે લેવાય. આમ તો આ વીકમાં લેવાઈ જ જશે, પણ ગમે ત્યારે લેવાય ત્યારે આપણે રેડી રહીએ, બરાબર. તો જોઈએ કે આપણે પહેલું ચેપ્ટર જે હતું, બરાબર, એનું નામ હતું ઈંટોની ઇમારત, બરાબર. આ ચેપ્ટર આમાં બધા આકારને એવું છે કે ઈંટ છે એ ઈંટનો આકાર આ રીતનો હોય તો સામેથી કેવું દેખાય, ઉપરથી બાજુથી એની ધાર કેટલી છે, કિનારી કેટલી છે, એની બાજુ કેટલી છે, બરાબર, એમાં ખૂણા કેટલા, એ બધું, બરાબર. સિમ્પલ ઈંટનો આકાર કેવો કેવો હોઈ શકે, કેટલી બાજુ તમને દેખાય છે, બરાબર, સૌથી લાંબી ઈંટ કઈ છે, કઈ દિવાલ વ્યવસ્થિત રહેશે પડ્યા વગરની. એના પછી આ પણ હતું કે ઈંટની કઈ ડિઝાઇન છે, એ રાઉન્ડવાળી છે, કઈ ડિઝાઇન છે જેને અરીસામાં જોતાં એક સરખી દેખાય, બરાબર. પછી ઈંટ શેમાંથી બને, માટીમાંથી, લાકડું, કાચ, પથ્થર, લોખંડ, એમાંથી ઈંટ ના બની શકે. અને દિવાલ શેમાંથી ના બને, તો લાકડું હોય દિવાલ બનાવવામાં, લોખંડ પણ હોય, લોખંડના સળિયા અંદર નાખવામાં આવે, પછી પથ્થર પણ આવે, પ્લાસ્ટિક ના આવે અને ઈંટની જરૂર પડે, આ બધાથી દિવાલ બની શકે છે, બરાબર. પણ પ્લાસ્ટિકની દિવાલ એ ના આવે, બરાબર. પછી આપણે આ ચેપ્ટર શીખ્યા એ પહેલાં છે ને સંખ્યા જ્ઞાન શીખ્યા હતા, બરાબર. આ મણકા ઘોડીવાળું તમને યાદ હશે, બરાબર, કે એક અંકની સંખ્યા સૌથી નાની અને સૌથી મોટી, બે અંકની, ત્રણ અંકની, ચાર, પાંચ અને છ અંક સુધીની, બરાબર. અને આ જે છે ચાર ત્રણ અંકની સંખ્યા તો તમને આવડતી હતી, એથી આગળ હજાર, દસ હજાર અને લાખ સુધીની સંખ્યા, બરાબર. એકમ, દશક, સો, હજાર, દસ હજાર અને લાખ, બરાબર. અહીંયા છે કે આને ધારો કે શબ્દોમાં આપણે એક એક્ઝામ્પલ લઈ લઈએ કે અહીંયા કેટલા છે, એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, બરાબર. અહીંયા એક, બે, ત્રણ, ચાર, અહીંયા એક, અહીંયા એક, બે, બરાબર. તો આને શબ્દોમાં શું લખાશે, છ હજાર ચારસો બાર, બરાબર. આવી રીતે મણકા ઘોડી પરથી ગણતરી, ત્યારબાદ સંખ્યાને શબ્દમાં, અંકમાં, બરાબર, આવી રીતે છે કે ચાર હજાર ત્રણસો પંદરની કેવી રીતે લખાય, તો ચાર, ત્રણ અને પંદર. પછી આને શું બોલાય, સાત હજાર છસો બેતાલીસ, ચાર હજાર પાસઠ. આપણે આ રીતે શીખ્યા હતા કે પાછળની બે સંખ્યા આ એક અને આ એક, પાછળની બે આ એક અને આ એક, એટલે નવ હજાર છસો સિત્યાસી, એવી રીતે, બરાબર. દરેક અંકની સ્થાન કિંમત, ધારો કે ત્રણની સ્થાન કિંમત આપણે શોધવી છે, ત્રણ પછી કેટલી સંખ્યા છે, એક, બે અને ત્રણ, તો ત્રણની પાછળ ત્રણ મીંડા, ચાર પછી બે સંખ્યા છે તો ચારની પાછળ બે મીંડા, પાંચ પછી એક જ સંખ્યા છે તો એક મીંડું, છની પાછળ કંઈ નથી તો ફક્ત છ, બરાબર. આવી રીતે, એવી રીતે પાંચ અંકની સંખ્યા હોય તો પણ એ જ રીતે ગણતરી કરી દેવાની, બરાબર. એને શબ્દમાં, અંકમાં, સ્થાન કિંમત, એ બધું જ આપણે શીખી ગયા હતા, બરાબર. જોડકા છે, એનો ચડતો ક્રમ, એનો ઉતરતો ક્રમ, બરાબર. એના પછી જોયું હતું કે ઈંટો કેવી રીતે બને છે, એનો આપણે નંબર હતો કે સૌથી પહેલાં જે ઈંટ બનાવવાવાળા જે લોકો હોય, પહેલાં તો એવી ઈંટ માટેની સ્પેશિયલ જે ચીકણી માટી આવે, બરાબર, એ માટી લેવા છે. એના પછી એને વ્યવસ્થિત ભીની કરીને આવી રીતે મસળવી પડે બરાબર રીતે, બરાબર. એટલે કે શું, એની અંદર ગાંગડા ના રહે, એનો કચરો બધો નીકળી જાય, એવી રીતે કરવું પડે. એના પછી ત્રણ નંબર છે કે જે આ બેન છે એની પાસે ઈંટનું બીબું છે, એટલે કે આવી રીતનું આમ લંબચોરસ એની પાસે લાકડા જેવું હોય કે એની અંદર જે આ તૈયાર કર્યું હોય ને એ મૂકી દે, એટલે ઈંટ બધી એક સરખી માપની થાય. જો આ અલગ અલગ માપની ઈંટ હોય તો ઘર વ્યવસ્થિત બની શકે નહીં, એટલે બધી એક સરખા માપની ઈંટ જોઈએ, બરાબર. પછી છે એ બધી ઈંટો સુકાયેલી આવી રીતે ચીમનીમાં એને શેકવામાં આવે,
બરાબર, અને એના પછી આવી રીતે રેડી થઈ જાય કે વેચવા માટે કે મકાન બંધાવવા માટે. બરાબર, એવી રીતે ઈંટની ગણતરી. પછી ઈંટોના આપણે દાખલા જોયા હતા કે એક ટ્રક આટલી ઈંટ લઈ જાય છે, બીજી આટલી લઈ જાય છે, તો કુલ મળીને કેટલી ઈંટ થાય, એટલે આમાં કરવું પડે સરવાળો. બરાબર, પછી આમાં એક ટ્રકમાં ઈંટ છે, બીજામાં પણ એ છે, તો બંનેનો તફાવત, તફાવત શબ્દ આવે એટલે કરવું પડે બાદબાકી. બરાબર, પછી એક ટ્રક 2000 ઈંટ લઈ જાય, તો 6000 લઈ જવા કેટલી ટ્રકની જરૂર પડે, તો આમાં કરવો પડે ભાગાકાર. બરાબર, આ ટાઈપના દાખલા પણ આપણે જોયા હતા, હોમવર્કમાં પણ તમે લખ્યા હતા. બરાબર, પછી આમાં પણ એ છે કે કયું ચિત્ર ઈંટનું છે એના ઉપર રાઇટ કરો, તો આ ઈંટનું દેખાય છે, આ બધા ઈંટના નથી. બરાબર, આવી રીતે ઈંટનું ચેપ્ટર. એના પછી છે પ્રકરણ 2, લાંબુ અને ટૂંકું. તો આ બેઝિક, આ તો બધું આપણને ખબર જ હતી કે સૌથી નજીકના 2 બિંદુ કયા છે, સૌથી દૂરના 2 બિંદુ કયા છે. બરાબર, કે એ અને બી વચ્ચેનું ટૂંકું અંતર કયું છે, શહેર એક્સથી કયું શહેર નજીક છે અને કયું શહેર એકદમ દૂર છે. બરાબર, શહેર એ નજીક છે, શહેર ડી છે એ દૂર છે. આપણે લાઈન ઉપરથી જ આપણને ખ્યાલ આવી જાય છે કે કયું નજીક છે અને કયું દૂર છે. પછી આ વસ્તુ કે માપન કયા એકમમાં કરશો, સેન્ટીમીટર, મીટર કે કિલોમીટર. બરાબર, આમાં તમને યાદ કરાવી દઉં, જે વસ્તુ તમે તમારી કંપાસની અંદર જે માપ પટ્ટી છે, સ્કેલ છે, એનાથી જે વસ્તુ માપી શકો ને એ બધું આવે સેન્ટીમીટરમાં. બરાબર, હવે એવડી વસ્તુઓ કઈ કઈ આવે, તો તમારી વોટર બેગ આવે, નાસ્તાનો ડબ્બો આવે, કંપાસ આવે, તમારી નોટ આવે, ચોપડી આવે, સ્વાધ્યાયપોથી આવે. બરાબર, મોબાઈલ આવે, પછી જે રૂપિયા હોય 10, 20, 50 નોટ એ બધું જ આવે એની અંદર. બરાબર, ચમચી આવે, એ પણ સેન્ટીમીટરમાં જ હોય. બરાબર, એટલે એવી બધી અમુક વસ્તુઓ છે કે જે તમારા હાથની અંદર સમાઈ જાય છે, તમને પકડતા ફાવે છે વ્યવસ્થિત રીતે, એ બધી સ્કેલથી માપી શકાય, તો એની પાછળ આવે સેન્ટીમીટર. એના પછી મીટર ક્યાંમાં આવે, તો મીટર એટલે કે જે અંતર થોડુંક વધારે છે, કે ઘરની દિવાલ, આપણી હાઇટ, પછી વેહિકલની લંબાઈ, કે બસ, કાર, સ્કૂટર, સાયકલ, બાઇક, કંઈ પણ, રિક્ષા, એ વેહિકલની લંબાઈ, ગાર્ડનની લંબાઈ, આખા ઘરની બધી જ દિવાલ, આખા ઘરની ફરતે જે વાડ કરી હોય કે દિવાલ કરી હોય, એ બધું જ આવશે મીટરની અંદર. બરાબર, અને એના પછી કિલોમીટર. તો કિલોમીટર તો સિમ્પલ, કે એક ગામથી બીજા ગામનું તમે અંતર કહો, એટલે કે લાંબુ અંતર કે જે વેહિકલ લઈને તમે પસાર કરી શકતા હોય, એ બધું જ આવે કિલોમીટરમાં. બરાબર, એક આ વસ્તુ જોઈ હતી. પછી આપણે રૂપાંતર પણ જોયું હતું, કે એક સેન્ટીમીટર કે એક મીટર બરાબર 100 સેમી. બરાબર, સેમીમાં રૂપાંતર કરવું તો 100 વડે ગુણવાના, અને મીટરમાં રૂપાંતર કરવું હોય, કિલોમીટરમાંથી રૂપાંતર કરવું હોય ને, તો 1000 વડે ગુણવાના, કે 1 કિલોમીટર બરાબર 1000 મીટર. આવી રીતે, બરાબર, સેમીમાંથી મીટરમાં જવું હોય તો ભાગાકાર કરવાનો, અને કિલોમીટરમાંથી મીટરમાં જવું હોય તો ગુણાકાર કરવાનો, કે 5 × 1000 એટલે કે 5000 મીટર. બરાબર, આવી રીતે. એના પછી આપણે અહીંયા તુલસીના છોડનું જોયું હતું, કે ગયા મહિનાની ઊંચાઈ અને આ મહિનાની ઊંચાઈ, કે આ 5 જાતના છોડ વાયા હતા, તુલસી, લીમડો, આંબો, વાંસ અને ગુલાબ, તો સેમાં કેટલી લંબાઈ વધીને, એના પરથી આપણે સવાલ જવાબ હતા કોષ્ટક પરની જ માહિતી, એમાંથી જ આપણે સિમ્પલ બાદબાકીની ગણતરી કરી હતી અને જવાબ લખી દીધા હતા. બરાબર, પછી સૌથી ઇઝી વસ્તુ, સરવાળા અને બાદબાકી. બરાબર, મીટર અને સેન્ટીમીટરના વધી દસકો જે આવતો હોય મૂકવાનો, અને સિમ્પલ પાછળ જે એકમ લખ્યો છે એ પ્રમાણે ગણતરી કરીને એકમ લખી દેવાનો. બરાબર, એટલે આમાં કંઈ સમજાવવાની જરૂર નથી, સરવાળા બાદબાકી જે તમે નોર્મલ કરો એ જ છે. પછી આ દાખલો, કે મનીષની ઊંચાઈ 150, તેની બહેનની ઊંચાઈ 170, તો કોણ વધારે ઊંચું છે, તો એના માટે આપણે કરી હતી બાદબાકી. બરાબર, પછી જો આ કન્ફ્યુઝિંગ વાળો દાખલો છે, કે સુરેશ 1 મીટર 24 સેમી ઊંચો છે અને મિનલ એના કરતાં 15 સેમી નાની છે, તો 15 સેન્ટીમીટર એ મિનલની હાઇટ નથી, કેમ કે 15 સેન્ટીમીટર તો જન્મેલા બાળકની પણ હાઇટ ના હોય, એ બી 15 સેમી કરતાં મોટું હોય, અને 15 સેમી એટલે તમને હાલ જ ખબર પડી જશે તમારી જે ફૂટપટ્ટીનું માપ છે ને 15 સેન્ટીમીટર છે, હવે વિચારો એટલી હાઇટ કોઈની હોય ના હોય. એટલે કોઈ પણ દાખલો ને આવી રીતે થોડુંક બુદ્ધિથી વિચારવાનું કે આવું હોઈ શકે, પછી ગણતરીનો વિચાર કરવાનો કે તો શું આવે, તો તમને ફટાફટ આવડી જશે. બરાબર, કે 1 અને 24 તો સુરેશની ઊંચાઈ છે,
એમાંથી 15 સેમી બાદ કરો પછી 1 અને 39 મિનલની ઊંચાઈ મળી અને હવે બંનેની કુલ ઊંચાઈ શોધવાની છે તો 1 24 વત્તા 1 39 બરાબર 2 અને 63 મીટર 2 મીટર 63 સેન્ટીમીટર બંનેની ટોટલ ઊંચાઈ થઈ જાય બરાબર. પછી આ વિરુદ્ધ દિશામાં જાય છે કે આ પોઈન્ટ છે સુનિલ આમ અમદાવાદ ગયો અને નરેન આમ મહેસાણા ગયો, ટોટલ આખું અંતર 70 કિલોમીટર બરાબર. એવી રીતે છે. પછી ધારો કે આ દાખલો હું કહું કે પેરિસનું એફિલ ટાવર છે 330 મીટર ઊંચું છે, ન્યુયોર્કનું બિલ્ડિંગ 320 મીટર છે, તો એફિલ ટાવરે બિલ્ડિંગ કરતાં કેટલું ઊંચું છે તો શું કરવું પડે? સિમ્પલ બાદ બાકી કે 330 મીટર માઇનસ 320 મીટર, દેટ મીન્સ 010 એટલે કે 10 મીટર. તો આપણે લખી શકીએ કે એફિલ ટાવર 10 મીટર વધુ ઊંચું છે બરાબર. આવી રીતે આ બધી જ ગણતરી તમે તમારા નોટમાં પણ એકવાર રિવિઝન કરશો ને તો પણ તમને ખ્યાલ આવી જશે. આ બધા દાખલા એ જ રીતે છે કે એકની શું કહેવાય દોડ છે તો આની કૂદ આપી છે, લાંબી કૂદ છે બરાબર. બીજાનો ક્રમ 17 સેમી ઓછો છે એટલે આ આખામાંથી 17 સેમી બાદ કરવાના અને ત્રીજાનો 3 મીટર ને 31 સેમી છે તો તફાવત એટલે આ બંનેને બાદબાકી કરીને પછી આનો જે તફાવત છે ફરી બીજી બાદબાકી કરીને શોધી દેવાનો બરાબર. પછી એક આ કોષ્ટક આપણે જોયું હતું કે ઊંચી કૂદ લાંબી કૂદ ઊંચી કૂદ લાંબી કૂદ પુરુષોની મહિલાઓની વિશ્વ રેકોર્ડ કેટલો છે અને ભારત રેકોર્ડ કેટલો છે બરાબર. કે આવી રીતે કે આમાં પણ કોષ્ટક જોઈને જ ગણતરી કરવાની છે. કોષ્ટકવાળા દાખલા એટલે એકદમ ઇઝી દાખલા, એમાં તો કોઈ દિવસ માર્ક્સ કપાવવા જ ના જોઈએ, કેમ કે તમારે ઉપરથી જ જોઈને ગણતરી કરવાની છે બરાબર. કે એને વિશ્વ રેકોર્ડની બરાબરી કરવા કેટલા સમય વધારે કૂદવું પડે તો વિશ્વ રેકોર્ડમાંથી એનો રેકોર્ડ બાદ કરી દો એટલે જવાબ તમને મળી જાય બરાબર. હવે આને પણ વિશ્વ રેકોર્ડની બરાબરી કરવા કેટલા કૂદવું પડે તો વિશ્વ રેકોર્ડ માઇનસ એનો રેકોર્ડ એટલે કે ભાઈ 69 સેમી એને વધુ કૂદવું પડે બરાબર. આ જ રીતે બધા દાખલા છે, કોઈમાં સરવાળો કરવાનો આવે, કોઈમાં બાદબાકી કરવાની આવે બરાબર. આ બધા એ જ રીતના દાખલા છે. પછી આપણે આ પણ જોયું હતું કે ખેતરની લંબાઈ આપી છે અને ચક્કર પૂરું કરવું છે. ધારો કે તમને પણ નક્કી કર્યું હોય કે ભાઈ મારે આજે સવારે મોર્નિંગ વોક માટે જવું છે અને કે ભાઈ મારે 1 કિલોમીટર સુધી દોડવું છે. હવે 1 કિલોમીટર તમને માપ નથી ખબર, પણ હા તમને કોઈ મોટાને પૂછો તો એવું કહે કે ભાઈ હા તું અહીંયા આ સોસાયટીની બહાર આ દુકાને જઈને પાછું આવીશ ત્યારે 1 કિલોમીટર થઈ જશે બરાબર. તો શું કરો તમે, ત્યાં જઈને તમે રિટર્ન થઈ જાઓ. પણ તમારે હવે 3 કિલોમીટર જવું છે તો તમે શું કરશો? તો એ દુકાને ઘરેથી દુકાને જવાનું, પછી રિટર્ન, પછી બીજી વાર જાઓ રિટર્ન, ત્રીજી વાર જાઓ રિટર્ન, એટલે શું થાય તમે 3 ચક્કર માર્યા ત્યારે તમારું 3 કિલોમીટર કમ્પ્લીટ થયું. તો આ દાખલા એવી જ રીતના હતા કે 800 મીટર અંતર કરવું છે, આટલો એક ગાર્ડન છે, કેટલા ચક્કર મારવા પડે? તો એક જ ચક્કરમાં 800 મીટર થઈ જાય છે તો એક જ આંટો કરવો પડે. પછી આમાં 2000 મીટર દોડવું છે પણ આનો એક આંટો તો 400 મીટરનો જ છે, તો 400 મીટરનો એક ચક્કર થાય તો એવા તમે 5 ચક્કર મારો ત્યારે 2000 મીટર તમે દોડ્યા કેવાઉ બરાબર. એટલે 5 ચક્કર બરાબર. પછી આ 1000 મીટર દોડવું છે અને આ રાઉન્ડ તો 200 મીટરનું જ છે તો આમાં પણ 5 મીટર સુધી તમારે આ 5 ચક્કર સુધી તમારે દોડવું પડે બરાબર. પછી આગળ એક આ પણ જોયું હતું કે ગામના નકશા ઉપરથી આપણે ગણતરી કરવાની. તો ગામ એ બી સી ડી ઈ બરાબર, એથી બી કેટલું દૂર છે, બીથી સી કેટલું છે, એથી ડી, ડીથી ઈ બરાબર. પછી કોઈક એવું છે કે જેને ઈથી સી જવું છે પણ એ થઈને જશે, એ છે ને સીધો અહીંયા નહીં જાય, આવા રસ્તો નથી, એને અહીંયાથી અહીંયા જ જવું પડે. તો 20 કિલોમીટર આમ જઈને 15 કિલોમીટર આમ જશે એટલે બંનેનો સરવાળો કરવો પડે બરાબર. આ દાખલા પણ આપણે ગણાઈ ગયા હતા બરાબર. એટલે આ ચેપ્ટર ખાસ આવી રીતે જ છે. અને એક આ હતું સચિન અને સેવાગ બરાબર, કોણે 6 મારી, કોની વધારે છે, કોની ઓછી છે, કોનો ટોટલ સરવાળો કેટલો છે. પછી એક આ પણ છે કે સસલું, કાચબો અને ફિનિશિંગ લાઇન છે બરાબર. તો ધારો કે ફિનિશિંગ લાઇનની નજીક કોણ છે? તો કે કાચબો છે. અંત્યરેખાથી દૂર કોણ છે? તો કે સસલું છે. અને સસલું કાચબાથી કેટલું દૂર છે? તો કાચબો અહીંયા સસલું અહીંયા કેટલું અંતર આપ્યું છે? 4 મીટર. તો એવી રીતે આન્સર લખી દેવાનો. પછી શું છે કે સરવાળો કરો, તો મીટર સેમીનું બોક્સ બનાવીને આ લખવાનું પછી આ લખવાનું બંનેનો સરવાળો. એવી જ રીતે મીટર સેમીનું બોક્સ આ બંનેની
બાદબાકી કરી દેવાની, બરાબર? સિમ્પલ. તો આટલી વસ્તુ ખાસ જે આપણે શીખ્યા હતા એનું અત્યારે રિવિઝન કર્યું છે. તો આ જ બધી વસ્તુ છે કે જે તમારે પણ ફરીથી જોવાની છે, રિવિઝન કરવાની છે. આ જ બધી વસ્તુ એક્ઝામમાં પૂછાશે. તમને એમ લાગે કે આ બધું આમ ઇઝી છે કે આ બધું શું, પણ આ જ બધી વસ્તુ આવડશે તો તમને આગળ બીજા મોટા દાખલાને એ બધું આવડી શકશે, બરાબર? એટલે ખાસ આ પ્રમાણેની તૈયારી વ્યવસ્થિત રીતે કરજો, બરાબર? જય સ્વામિનારાયણ.